ચાલો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 4 ગણિતમાં સ્વાધ્યાય પ્રશ્ન નંબર 21 સ્વાધ્યાયમાં અંકમાં લખવા એટલે આપણે શબ્દમાં સંખ્યા મળી છે ને આપણે અંકમાં લખવાની છે. તો પહેલું છે 24642 24000 તો આપણે ક્યાં લખશું કયા ખાનામાં ભાઈ 10000 સુધીના બરાબર 10000 થી 24000 તમારે લાખ દસના કાપશે નહીં પાંચમાં 24642 600 એટલે 50000 સાત તો 50000 ક્યાં ખાનામાં આવશે 10000 50 પછી 100 અને દશકમાં કઈ છે નહીં ફક્ત 7 તો 7 આવશે એકમમાં તો અહીંયા આપણે શૂન્ય મૂકવા પડશે 50000 પછી છે 70 ક્યાં હશે દશક ને એકમ ના 70 સો ના સ્થાન માં કઈ નથી એટલે શૂન્ય તો 38070 પછી છે 90800 90000 એટલે 10000 ના 1000 માં ખાનામાં 90800 800 100 ના સ્થાનમાં 8 અહીંયા 2 0 800 90800 પછી છે 62404 62000 ક્યાં લખવો પડે 10000 1000 માં 62000 પછી 400 100 ના સ્થાનમાં 4 404 તો 4 એકમમાં દશકમાં આવશે 0 62404 62404 ચાલો પછી અંકમાં આપેલી છે તે સંખ્યાને આપણે શબ્દમાં લખવાની છે. તો પેલું છે એકમ દશક 100 1000 10000 10000 થી એટલે શું લખશો 24000 24000 આ 100 અનુસાર એકમ દશક 100 500 78 24578 ચાલો બીજું એકમ દશક 100 1000 10000 એટલે શું લખશું સાથે લેવાનું 10000 એટલે 37000 સો અને દશક ના સ્થાન માં શૂન્ય છે એટલે ફક્ત આવશે 9 37009 ચાલો ત્રીજું એકમ દશક 100 1000 10000 તો શું થશે 48000 સો ના સ્થાન માં 0 છે ફક્ત લખશું 60 48060 ચાલો ચોથું એકમ દશક 100 1000 10000 એટલે લખશું 56000 સોના સ્થાનમાં 9 એટલે 900 દશકમાં 0 છે એટલે 2 ફક્ત 902 56902 ચાલો પાંચમું એકમ દશક 100 1000 10000 એટલે 72000 72800 પ્રશ્ન 23 દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. આપણે સંખ્યા આપી છે એમાં દરેક અંકનું સ્થાન શું છે તે લખવાનું છે. એકમ દશક 100 1000 10000 અચ્છા છે 10000 ના સ્થાનમાં છે એટલે 60000 થશે. અથવા તો બીજી રીતે આપણે સેલી કે 6 અહીંયા 6 છે તો 6 લખી અને પાછળ કેટલા છે 1 2 3 4 તો 4 શૂન્ય મૂકશું આપણે કેટલા થયા એકમ દશક 100 1000 10000 60000 પછી બે ની સ્થાન કિંમત થશે એકમ દશક 100 1000 1000 પાસે એટલે 2000 અને બીજી સેલી ની કે આ બે છે તો બે લખી પાછળ 3 છે તો 3 0 એટલે 2000 એટલે એક ની સ્થાન કિંમત એકમ દશક 100 તો એક ની થશે 100 નહીં તો આપણે એક લખી પાછળ 2 છે એટલે 2 0 એટલે 100 પછી 3 તો એકમ દશક 3 ની સ્થાન કિંમત થશે 30 બીજી રીતે 3 લખી પાછળ 1 છે એટલે 0 પછી છેલ્લે ફક્ત 9 ના હશે 9 ની સ્થાન કિંમત 9 તો જીતે બીજું કે 8 ની સ્થાન કિંમત આપણે 8 લખી કેટલા બીજા મૂકશું તો
चार एक दो तीन चार कितना किया 80,000 પછી 3 માં 3 મૂકીને કેટલા 0 3 3000 0 ની સ્થાન કિંમત 0 જોઈ 2 પછી કે 1 4 1 પછી એટલે 20 2 ની સ્થાન કિંમત 20 અને 4 ની 4 એમ કીધું 3 જો 9 ની સ્થાન કિંમત 9 લખી કેટલા 0 4 તો કેટલા થશે 90000 એટલે ઘડી લે એકમ દશક 100000 10000 થી એટલે 90000 ની સ્થાન કિંમત થાય પછી 1 ની થશે 1000 એક પછી 3 અંક છે એટલે 3000 એટલે 1 ની 1000 પછી 0 ની 0 0 ની 0 અને 7 ની 7 ચાલો પ્રશ્ન નંબર 25 ચડતા ક્રમમાં લખો અહીંયા આપણને સંખ્યા આપેલી છે એના ચડતા ક્રમમાં એટલે આપણે ચડતો ક્રમ હોય તો પેલા કઈ લખો નાની ચડતા ક્રમમાં ચડતો ક્રમ છે એટલે ચડતો ક્રમ એટલે ચકલી ચકલી કેવી હોય નાની તો પેલા આપણે નાની સંખ્યા ગોતવાની છે તો આ કેટલા છે 13000 30000 22000 બરાબર તો એમાંથી નાનું કયું કહેવાય 13000 વાળું બરાબર 13000 30 તો સૌથી નાની આપણે આ સંખ્યા લખેલી છે 13000 30 હવે બે વૈધીમાં કઈ નાની છે બંને માં 30000 આ 22000 તો આ નાના છે 22000 30 તો આપણે લખશું 22000 30 હવે બધી જે સંખ્યા છે એટલે 30130 ચાલો પછી બીજી સંખ્યા છે એમાં જુઓ એમાં બધામાં 43000 થી શરૂ થાય છે તો આપણે જોવાનું આ બધા 43 છે સરખા છે બરાબર તો પછીનો અંક જે છે 100 નો એમાં અહીંયા 6 છે અહીંયા 0 છે અને અહીંયા 0 છે તો હવે આ 6 મૂકી દેવાના આ બે માં સરખા થાય 0 તો એના પછીનો જોવાનો 10 અંકનો 0 તો નાનું શું કહેવાય આ 43600 અને આમી જોઈએ તો 43600 છે આ 43060 છે અને આ 43600 છે તો આપણે કયું લખી લીધું કે આ લખાઈ ગયું 43600 હવે આ બંને માંથી કયું નાનું છે આ 100 ના સ્થાનમાં 0 છે અને 6 તો આ 43060 બીજા ક્રમે આવશે 43060 અને છેલ્લે આવશે 43600 ચાલો પછી ત્રીજું છે એમાં 66000 68000 અને 60000 તો નાનું શું કહેવાય સૌથી નાની સંખ્યા 60870 ચાલો પછી આ બંનેમાં 66000 અને 68000 તો આ નાનું કહેવાય 66080 અને પછી આવશે 68070 ચાલો હવે ઉતરતા ક્રમમાં હું ઊંટ કેવું હોય ચકલી કરતા મોટું ઊંડો ઉતરતા ક્રમમાં ઊંટ એટલે એમાં મોટી સંખ્યા લખે તો પેલા કઈ લખવાની મોટી ઉતરતા ક્રમમાં આ જો 90000 વાળું 95 96 તો સૌથી મોટા 96 છે એટલે 96685 ચાલો પછી બે મહિનામાં 90095 તો મોટા છે 95000 95765 ને છેલ્લે આવશે 90865 ચાલો બીજી સંખ્યામાં 20000 21000 20000 તો આ મોટા છે 21000 વાળો આપણે લખશું કે 21004 પછી આ બે બંને 20000 છે તો થાય 20000 પછી અહીંયા સોના સ્થાનમાં 1 અને સોના સ્થાનમાં 4 તો આ મોટા છે 20410 ને છેલ્લે આવશે 20104 ચાલો ત્રીજી સંખ્યામાં 80000 89000 અને 80000